કેમ છો? મજામાં. આજે આપણે ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ તેનો સ્વાધ્યાય 1.1 જોશું. નવા અભ્યાસક્રમ મુજબ NCERT મુજબ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ નંબર 1. એક્ઝામ્પલ 1. આપેલી સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્તરોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ એટલે સેલ્સિયસ વડે દર્શાવવામાં આવ્યા છે. એટલે અહીંયા સંખ્યા રેખા ઉપર જો વિદ્યાર્થી મિત્રો, 1, 2, 3, 4, 5 સ્તરોના નામ ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવ્યા છે. બરાબર. તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે. આ સંખ્યા રેખા ઉપર જો અને તેના પર દર્શાવેલા સ્તરોના તાપમાન લખો. ઓકે, જો પહેલું તાપમાન જો કયું હોય સ્તર, લાહોલ સ્થિતિ. બરાબર. જો અહીંયા 0 છે તો આપણે જો 0 થી કઈ બાજુ છે, અહીંયા -5, પછી આ કયો છે -6, -7 અને -8. તો કયું તાપમાન આવશે? -8 સેલ્સિયસ. બરાબર. ચલો બીજું જોઈએ. બીજું તાપમાન શહેરનું નામ છે શ્રીનગર. કયું? શ્રીનગર. ચલો અહીંયા 0, પછી ડાબી બાજુ શું આવે? માઇનસ સંખ્યાઓ, એટલે -1 ના શું આવશે? -2. તો શું આવશે? શ્રીનગર નું તાપમાન આવશે -2 સેલ્સિયસ. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો હવે ત્રીજા નંબર સ્તર છે શિમલા. ચલો શિમલા 0, અહીંયા તો દેખાય છે કયા? +, એટલે 5 સેલ્સિયસ તાપમાન ઉપર. બરાબર. ચલો ચોથા નંબર શું છે? ઉટી. ઉટી. ચલો ઉટી કયા તાપમાન ઉપર? જો અહીંયા 15 છે, એના પાછળ છે, એટલે શું આવશે? 14 નંબર. ડાબી બાજુ ઓછી સંખ્યા હોય તો 14 સેલ્સિયસ. છેલ્લું છે બેંગલુરુ. ચલો એનું તાપમાન જો અહીંયા 20, 21, ના કયા કાપા નંબર? 22 કાપા નંબર ઉપર. તો કયો આવશે? અહીંયા 22 સેલ્સિયસ. ઉટી હતું 14 સેલ્સિયસ, શિમલા હતું 5 સેલ્સિયસ. ચલો નંબર 1 પતી ગયો. હવે જોઈએ નંબર 2. તો આપણે 5 સ્તરોના તાપમાન જોઈ લીધા. હવે નંબર 2 શું કહે છે? ઉપર આપેલા સ્તરોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્તરોના તાપમાન શું તફાવત છે? તફાવત માંગ્યો. તો પહેલા જોઈએ સૌથી ગરમ. સૌથી ગરમ કોણ છે? તો બેંગલુરુ. કેટલા છે? 22 સેલ્સિયસ. બરાબર. ચલો સૌથી ઠંડુ કોણ છે? ઠંડુ લાહોલ સ્પીતિ. કેટલું? -8 સેલ્સિયસ. હવે શું કીધું? બંને વચ્ચેનો તફાવત. તો શું આવશે તફાવત? 22 સેલ્સિયસ -8 સેલ્સિયસ. બરાબર. ચલો -1 શું થાય? +, થઈ જાય. તો 22 સેલ્સિયસ -8, એટલે +8. 22 ના 8 30. તો તફાવત કેટલો આવ્યો? 30 સેલ્સિયસ જેટલો તફાવત આવે. કેટલો આવશે? 30 સેલ્સિયસ. તો જવાબ શું આવશે આપણો? 30 સેલ્સિયસ આન્સર. સી, લાહોલ સ્થિતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો મિત્રો જોયું, અહીં લાહોલ સ્થિતિનું તાપમાન કેટલું છે? લાહોલ સ્થિતિનું તાપમાન કેટલું છે? તો જોઈએ -8 સેલ્સિયસ હતું. અને શ્રીનગરનું કેટલું છે મિત્રો? -2 સેલ્સિયસ. બરાબર. હવે શું કીધું? ના તાપમાનનો તફાવત શું? તો આ બંનેના તાપમાનનો તફાવત શોધવો. તો શું તફાવત શોધવા માટે શું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે? તો અહીંયા મોટી સંખ્યા કઈ? તો -2.
એમાંથી શું કરવાનું, માઇનસ બે માઇનસ આઠ બાદ કરવાના. ઓકે તો ચલો અહીંયા માઇનસ બે એમના એમ માઇનસ માઇનસ પ્લસ આઠ. ચલો નિશાનો અલગ અલગ એટલે ચિહ્ન અલગ અલગ, તો શું કરવાનું બાદ બાકી આઠમાં બે જાય તો છ, અને સરવાળો મોટું હોય એનું ચિહ્ન, બરાબર. તો છ સેલ્સિયસ તો આપણો આન્સર, તફાવત કેટલો આવ્યો માઇન પ્લસ છ સેલ્સિયસ. જોઈએ નંબર ડી, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો જોઈએ ત્યાંથી મિત્રો અહીં શું કીધું આપેલા, શ્રીનગરનું તાપમાન કેટલું, તાપમાન માઇનસ બે સેલ્સિયસ. હવે શિમલાનું તાપમાન કેટલું છે, પાંચ સેલ્સિયસ, બરાબર. ચલો હવે શું છે સંયુક્ત તાપમાન, સંયુક્ત તાપમાન ઉપર એટલે શબ્દ બરાબર, તો આ બંને શું કરવાનું, સરવાળો. સંયુક્ત એટલે સરવાળો કરવાનો, તાપમાન શોધવાનું છે, બરાબર. એટલે કે શું કરીશું, સરવાળો કરશું. ચલો તો શિમલાનું તાપમાન અને શ્રીનગરનું તાપમાન શું કરશું, સરવાળો. ચલો કેટલું હશે શિમલાનું તાપમાન, પાંચ સેલ્સિયસ વત્તા બે સેલ્સિયસ, તો કેટલું થાય માઇનસ પ્લસ માઇનસ માઇનસ, પાંચ ઓછા બે બરાબર ત્રણ સેલ્સિયસ. હવે શું કહેવાય પ્રશ્ન વાંચો આગળ, શિમલા તાપમાન કરતાં પણ ઓછું છે, શિમલાનું તાપમાન કેટલું, પાંચ, હા તો એના કરતાં ત્રણ બે સેલ્સિયસ ઓછું છે, હા તો શિમલાના તાપમાન કરતાં બે સેલ્સિયસ ઓછું છે. ચલો આગળ શું કહેવાય, શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે, તો શ્રીનગરનું તાપમાન કેટલું, માઇનસ બે, આ ત્રણ ત્રણ રૂપિયા મોટા કહેવાય ને માઇનસ બે કરતા, તો ના, જવાબ શું છે, ના, શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી. એક્ઝામ્પલ નંબર બે જોઈએ મિત્રો, કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો પાંચ ક્રમિક રાઉન્ડમાં જે કેટલે વ્યક્તિ છે જે વિદ્યાર્થી છે તે પ્રાપ્ત કરેલ અંકો પહેલા રાઉન્ડમાં પચીસ, બીજા રાઉન્ડમાં માઇનસ પાંચ, ત્રીજા રાઉન્ડમાં માઇનસ દસ, ચોથા રાઉન્ડમાં પંદર અને પાંચમા રાઉન્ડમાં દસ જવાબો સાચા આપ્યા છે કર્યા છે તો બરાબર, તો અંતમાં તેને કેટલા ગુણ થયા છે? તો શું અંતમાં કીધું કુલ, એ શું કરવાનો આવશે, સરવાળો. જે કે પ્રાપ્ત કરે કુલ ગુણ શું કરશું, સરવાળો, બરાબર. તો પહેલા રાઉન્ડમાં કેટલા હતા, પચીસ, બીજા રાઉન્ડમાં માઇનસ પાંચ, ત્રીજા રાઉન્ડમાં માઇનસ દસ, ચોથા રાઉન્ડમાં પંદર અને પાંચમા રાઉન્ડમાં દસ. ચલો પચીસ એમના એમ પ્લસ માઇનસ માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ દસ વત્તા પંદર વત્તા દસ, બરાબર. ચલો હવે માઇનસ જો ચિહ્ન સરખાવું શું કરવાનું, સરવાળો. આ બંનેનો સરવાળો કરો અને આ બંનેનો સરવાળો કરવાનો, ચિહ્ન સરખા તો સરવાળો, દસમાં પાંચ ઉમેરે તો પંદર, ચિહ્ન જેનું મોટું હોય એ મોટાનું, બરાબર, વત્તા પંદર વત્તા દસ. ચલો પંદર આ સરખા હતા, આ પણ સરખા હતા, આ બંને શું થાય, ઉડી જાય, બરાબર, ઝીરો થઈ ગયું રહ્યું. પચીસનો દસ કેટલા થાય, પાંત્રીસ, તો
जैके प्राप्त करे कुल गुण किला से 35। प्रश्न नंबर 3 ले एग्जांपल नंबर 3 जो सोमवारे श्रीनगर नु तापमान 5 सेल्सियस हतु अने मंगलवारे तापमान 2 सेल्सियस ओछू थयु बराबर तो मंगलवारे श्रीनगर नु तापमान शु हतु शोधवानु छे कीधुं मंगलवारे तापमान श्रीनगर नु शु हतु बराबर श्रीनगर नु तापमान सोमवारे शु हतु तापमान सोमवारे -5 सेल्सियस हतु हवे सुध्यु मंगलवारे 2 सेल्सियस ओछू थयु तो मंगलवारे तापमान केटलुं थाय तो मंगलवारे तापमान ओछू थयु एटले मंगलवारे केटलुं थाय पहला सोमवार हतुं -5 सेल्सियस बराबर एमां 2 सेल्सियस शुं थयुं ओछुं थयुं तो शुं थयुं माइनस चिह्न सरखा तो शुं करवानुं सरवाळो 5 ने 2 7 अने जे मोटानुं चिह्न 7 सेल्सियस बराबर रीते मित्रों तो मंगळवारे मळी गयुं केटलुं थयुं 7 सेल्सियस चलो आगळ शुं कहे बुधवारे तापमान 4 सेल्सियस वधी गयुं तो आ दिवसे तापमान क्यू हवे बुधवारे शुं थयुं तापमान वधी गयुं केटलुं थयुं 4 सेल्सियस वधी गयुं 4 सेल्सियस वधी गयुं मंगळवारे 7 सेल्सियस बुधवारे वधी गयुं तो शुं करवानुं एमां उमेरवुं पड़शे आपणे 7 सेल्सियस मां तो बुधवारे तापमान मंगळवारनुं तापमान અને આ બુધવારનું તાપમાન વધી ગયું તો એવું કર્યું આપણે ઉમેરી દીધા તો ચિહ્ન અલગ અલગ તો શું કરવાનું બાદ બાકી 3 રહ્યા મોટુંનું ચિહ્ન બરાબર તો 3 સેલ્સિયસ આ બુધવારે તાપમાન બુધવારનું તાપમાન આ મંગળવારનું તાપમાન બરાબર આપણા જવાબ